ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ જ્ઞાન મંશ્રી મોડર્ન સ્કૂલ આયોજિત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજની તારીખ સોળ બે બે હજાર એકવીસ આજનો વાર મંગળવાર વિષય ગુજરાતી ધોરણ પાંચ ચાલો બાલ મિત્રો આજે આપણે સ્વાપોથીમાં પુનરાવર્તન ત્રણ જે છે એનો અભ્યાસ કરવાનો છે હવે તમને એમ થશે કે મિસે પાઠ્યપુસ્તકમાં તો પુનરાવર્તન ત્રણ કરાયું નથી અને સ્વાપોથીમાં લખાવે છે તો હા બેટા સ્વાપોથીમાં જે પ્રશ્નો છે એ જ બધા પ્રશ્નો તમારા પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવેલા છે એટલે સ્વાપોથીમાંથી જોઈ જોઈને તમારે તમારા પાઠ્યપુસ્તકમાં આ પુનરાવર્તન ત્રણ જે છે એ લખી નાખવાનું છે બરાબર છે તો ચાલો હવે આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈએ પ્રશ્ન પહેલો છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસમાં લખો પહેલો વિકલ્પ આપેલો છે કે ચરણોમાં કાવ્યના કવિ કોણ છે જ્યારે કાવ્ય આઠ આપણે ભણતા હતા ચરણોમાં ત્યારે તમને મેં શીખવ્યું હતું કે ચરણોમાં કાવ્યના કવિ જે છે એ કોણ હતું યોસેફ મેકવાન સુરેશ દલાલ ધર્મેન્દ્ર માસ્તર કે નટવર પટેલ તો તમને બધાને ખ્યાલ છે કે આપણે જ્યારે ભણ્યા ત્યારે વાત કરેલી કે યોસેફ મેકવાન છે એ ચરણોમાં કાવ્યના કવિ છે તો આપણે જવાબમાં કરીશું એ યોસેફ મેકવાન ત્યાર પછી નંબર બે જુવાન મરાઠાને કોનામાં ફરિશ્તાના દર્શન થયા એ આઈમાં બી વાલા કેસરિયામાં સી શેઠમાં ડી સિપાઈમાં ચાલો કોનામાં થયા હતા એને ફરિશ્તાના ઈશ્વરના દર્શન બી વાલા કેસરિયામાં તો આપણે બાજુમાં જે ચોરસ છે ત્યાં બી કરીશું ત્યાર પછી ત્રીજું છે ભૂલને માફ દેનાર લિંકન શાના દર્શન કરે છે એ ઉદારતાના બી મોટાઈના સી વત્સલતાના ડી શૈક્ષણિક મૂલ્યોના ના કોના દર્શન થયા હતા એમને ઉદારતા દાખવી હતી ને કે કઈ વાંધો નહીં બેટા ભલે તારાથી અજાણતા ભૂલ થઈ છે તે જાણી જોઈને ભૂલ કરી નથી એટલા માટે આપણે ત્રીજાના જવાબમાં એ કરીશું ત્યાર પછી ચોથો છે કદરપાઠના લેખક કોણ છે એ યોસેફ મેકવાન બી દોલત ભટ્ટ સી નટવર પટેલ ડી સુરેશ દલાલ કોણ હતું કદરપાઠના લેખક દોલત ભટ્ટ તો આપણે બાજુમાં ચોરસ છે ત્યાં બી કરીશું જુઓ જવાબમાં કેવી રીતે આવ્યું એ બી એ બી પહેલામાં એ બીજામાં બી ત્રીજામાં એ ચોથામાં બી ચાલો હવે આપણે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો સવાલ છે સવાલ નંબર મન ક્યાં આળોટે છે દૂર અને બરાબર આવું કઈક તમને ભણવામાં આવ્યું હતું આપણે જયારે કાવ્ય આઠ સમજાયું ત્યારે તો એના આધારે આપણે આખો જવાબ છે તૈયાર કરવાનો છે તો ચાલો એનો જવાબ આપણે લખીએ દૂર અને પાસે પથરાયેલા લીલા ઘાસ પરના ઝાકળમાં મન આળોટે છે ત્યાર પછી સવાલ નંબર બે વાટ ખર્ચી માટે કેસરિયાએ શું વેચ્યું હવે જ્યારે એ વાટ ખર્ચી માટે નીકળ્યો હતો ત્યારે એને શું વેચી દેવું પડ્યું હતું કોણ કહેશે ચાલવાનો જવાબ કોણ આપશે અરે વાહ ભાઈ ઘોડા હમ એક ઘોડો વેચ્યો હતો કે ઘોડાઓ વેચ્યા હતા હ એક ઘોડો વેચ્યો હતો ને બરાબર છે તો ચાલો ચાલો તો એનો જવાબ લખીએ આપણે વાટ ખર્ચી માટે કેસરિયાએ એક ઘોડો વેચી નાખ્યો ત્યાર પછી સવાલ નંબર ત્રણ લિંકન ને કઈ વાતનું દુઃખ હતું ને લિંકન ને કઈ વાતનું વધુ દુઃખ હતું તો જવાબ આપણે લખીએ ચાલો લિંકનની ગફલત થી પુસ્તક પલળી ગયું એ વાતનું લિંકનને વધુ દુઃખ હતું ત્યાર પછી સવાલ નંબર ચાર મેવાડી મોળિયા એટલે શું શું થશે આપણે ભણી પણ ગયા છીએ બરાબર મેવાડી મોળિયા ચાલો તો મેવાડી મોળિયા એટલે રાજસ્થાનના મેવાડ પ્રદેશના વિશિષ્ટ ફેટા ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલો સવાલ છે ગરણી ગામ વિશે પાંચ વાક્યો લખો જુઓ ચા ગળવાની ગરણી પાણી ગળવાની ગરણી એની વાત નથી કરી હો ગરણી ગામની વાત કરવામાં આવી છે આપણે પાઠ ભણી ગયા છીએ ને વાલા કેસરિયા વાળો હ તો એના વિશે આપણે પાંચ વાક્યો લખવાના છે ગરણી ગામ વિશે તો ચાલો હું બોલતી જાઉં છું તમારે સાંભળવાનું પણ છે અને સાથે સાથે તમારી સ્વાપોથીમાં પણ લખવાનું છે અને સારા મજાના અક્ષર પણ કરવાના છે કોઈએ ગંધારા અક્ષરે લખવાનું નથી બરાબર ગાંધીજીએ કહ્યું છે ને ખરાબ અક્ષરે અધૂરી કેળવણીની નિશાની છે અને આપણા બધાના અક્ષર તો બહુ સરસ છે હો ભાઈ ચાલો એનો જવાબ લખીએ ગરણી ગામ કર્ણુકી નદીને કાંઠે આવેલું છે જુઓ પાંચ વાક્યો લખવાના કીધા છે એમાં પહેલું વાક્ય આપણે જોઈએ કે ગરણી ગામ કર્ણુકી નદીને કાંઠે આવેલું છે ત્યાર પછી બીજું વાક્ય ગરણી ગામ નાનું ખોબા જેવડું છે ત્યાર પછી ત્રીજું વાક્ય એની સુંદરતા ઉડીને આંખે વળગે એવી છે ત્યાર પછી ચોથું વાક્ય ગામમાં ઢોર જાજા છે પાંચમું વાક્ય એમાં વસતા લોકો ખાધે પીધે સુખી છે બરાબર તો આ હતા ગરણી ગામ વિશેના પાંચ વાક્યો કે ગરણી ગામ નદીને કાંઠે આવેલું છે ગરણી ગામ નાનું ખૂબા જ એવડું છે એની સુંદરતા ઉડીને આંખે વળગે એવી છે ગામમાં ઢોર ઝાઝા છે એમાં વસતા લોકો ખાધે પીતે ખૂબ સુખી છે ત્યાર પછીનો બીજો સવાલ ભૂલની સજા પાઠને આધારે અબ્રાહમ લિંકન વિશે ચાર વાક્યો લખો હવે ભૂલની સજા પાઠ આપણે ભણ્યા એના આધારે અબ્રાહમ લિંકન જે છે એના વિશે હવે આપણે ચાર વાક્યો લખવાના છે ચાલો તો એ પણ જોઈએ આપણે અબ્રાહમ ગરીબ પણ પ્રામાણિક અને તેજસ્વી વિદ્યાર્થી છે ખૂબ પ્રામાણિક હતો ને અને હોશિયાર પણ એટલો જ હતો એના સાહેબે વાંચવા આપેલું પુસ્તક પલળવાથી બગડી જાય છે શિક્ષક આગળ તે પોતાની ભૂલનો એકરાર કરે છે શિક્ષક સાથેના સંવાદમાં અબ્રાહમના સત્યનિષ્ઠા પ્રામાણિકતા તેમજ ખેલદિલી જેવા મૂલ્યો જોવા મળે છે તો આ હતા અબ્રાહમ લિંકન વિશેના ચાર વાક્યો ચાલો ત્યાર પછી હવે આપણે જોઈએ પાના નંબર પચીસ પર પાના નંબર પચીસ પર આપણને સવાલ નંબર ત્રણ આપેલો છે ચરણોમાં કવિતાને આધારે સવારનું વર્ણન કરો બરાબર ને ઉગમણે આભમાં એ આપણે કાવ્યગાન સમજ્યા એમનું શ્રવણ કર્યું બરાબર કાવ્ય ગાયું ત્યાર પછી એના આધારે હવે આપણે એ સવારનું વર્ણન કરવાનું છે તો શું આવશે એમનું વર્ણન તો એના વિશે પણ થોડીક આપણે વાત કરીએ ચાલો ઉગમણા આકાશમાં પ્રભાતના રંગો રેલાયા છે પંખીઓ કલરવ કરતા ઉડી રહ્યા છે સૂર્યપ્રકાશ પથરાતા પહાડ નદી અને મેદાન નજરે પડે છે હરિયાળીમાંથી આવતા પવન સાથે ધરતીની મહેક ભળી જાય છે ખુશ્બુ ભળી જાય છે ઘાસ પર પથરાયેલા ઝાકળમાં સૂર્યકિરણો ઝળહળી રહ્યા છે આખી સૃષ્ટિ છે એ ઉલ્લાસમય લાગે છે ચાલો ત્યાર પછી હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર ચાર નીચેની પંક્તિઓનો ભાવાર્થ સમજાવો તો જોઈએ ચાલો પંક્તિ આપણને આપી છે ઉષા સુંદર અહીં જે આ પંક્તિ આપવામાં આવેલી છે એ પંક્તિના આધારે આપણે એનો ભાવાર્થ સમજાવવાનો છે કે એમાં શું કહેવા માંગે છે એની વાત આપણે અહીં લખવાની છે તો ચાલો જોઈએ આપણે પરોઠ જંગલ બગીચો અને પર્વત સુંદર લાગે છે તો બનાવનાર પ્રભુ કેવા સુંદર હશે એવું મારા મનમાં થાય છે જુઓ ઉષા સુંદર નિશા સુંદર બરાબર એટલે કે પરોઠ રાત્રિ જંગલ બગીચો અને પર્વત છે એ સુંદર લાગે છે તો તેના બનાવનાર પ્રભુ જે છે એ કેવા સુંદર હશે એવું મારા મનમાં થાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના શબ્દોને સ્થાને હિંડોળો કાવ્યમાં વપરાયેલા શબ્દો લખો જુઓ હવે અહીં આપણને અમુક શબ્દો આપવામાં આવેલા છે એ શબ્દો જે છે એ આ હિંડોળો કાવ્ય હતો એ કાવ્યમાં કયા કયા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એના વિશે એની વાત અહીં કરવામાં આવેલી છે તો ચાલો જોઈએ આપણે એ ઝૂલો શબ્દ છે બરાબર છે તો ઝૂલો શબ્દ આ હિંડોળા કાવ્યમાં શું કહેવા માંગે છે એમાં તો ઝૂલોનો અર્થ શું થશે હિંડોળો બરાબર ત્યાર પછી બીજું બીજો શબ્દ આપણને આપેલો છે ચાંદી ચાંદીના કડલા ચાર બરાબર છે તો ચાંદીનો અર્થ શું થશે રૂપુ ત્યાર પછી ત્રીજો શબ્દ છે કે રુદ્રાક્ષની નાની માળા એને શું કહેવામાં આવે છે હિંડોળા કાવ્યમાં ત્યાર પછી ચોથો શબ્દ છે પાયજામા ને શું કહેવાય છે સુરવાલ ત્યાર પછી પાંચમો શબ્દ છે ફેટો ફેટાનો અર્થ થશે મૂળિયું અને ત્યાર પછી છઠ્ઠો જોડા જોડાનો અર્થ થાય છે મોજડી ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર છ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો હવે આપણને જે શબ્દ આપેલો છે એ શબ્દનો આપણે સમાન અર્થ દર્શાવતો શબ્દ છે એ આપણે લખવાનો છે પેલું છે પંખી પંખીનો સમાનાર્થી શબ્દ શું થશે બેટા વિહંગ હ સરસ ચાલો પછી બીજો શબ્દ છે જણસ જણસનો શું અર્થ થશે એનો સમાન શબ્દ કયો થશે દાગીનો શબ્દ છે ધરપત ધરપત નો સમાનાર્થી શબ્દ શું થશે ધીરજ ત્યાર પછી ચોથો પરિશ્રમ પરિશ્રમ નો શું શબ્દ થશે મહેનત ત્યાર પછી પાંચમો છે હિંડોળો હિંડોળોનો શું અર્થ થાય છે સમાનાર્થી શબ્દ હિંચકો ચાલો હવે આપણે સમાનાર્થી શબ્દો અહીં પૂરા થયા ત્યાર પછી હવે આપણે પ્રશ્ન નંબર સાત તરફ આગળ જઈએ પ્રશ્ન સાતમો છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એમાં આપણને નંબર એક આપેલો છે ઉગમણું બરાબર ઉગમણુનો વિરોધી શબ્દ બનશે આથમણું પૂર્વ ઉગે તે દિશાને આપણે સોરી સૂર્ય ઉગે તે દિશાને આપણે ઉગમણી દિશા કહીએ છીએ અથવા તો પૂર્વ દિશા કહીએ છીએ અને સૂર્ય આથમે તે દિશાને આપણે પશ્ચિમ દિશા કહીએ છીએ અથવા તો આથમણી દિશા તરીકે ઓળખીએ છીએ એટલે અહીં આપણને ઉગમણું શબ્દ આપ્યો છે તો ઉગમણાનો અર્થ થશે આથમણું ત્યાર પછી નંબર બે બાંધવું બાંધવોનો અર્થ થાય છે છોડવું એનો વિરોધી શબ્દ હો બાંધી દઈએ ને કોઈકને આપણે દોરડાથી તો એને આપણે દોરડાથી છોડી દેવાનું દોરડું એનું બાંધેલું છે એ આપણે છૂટું પાડી દેવાનું એટલે બાંધવું એનો વિરોધી શબ્દ છે છોડવું ત્યાર પછી ત્રીજો છે અભિમાન અભિમાનનો વિરોધી શબ્દ થશે નિર્ભિમાન અભિમાન એટલે ઘમંડી માણસ અને નિર્ભિમાન એટલે કે અભિમાન વગરનો ત્યાર પછીનો ચોથો શબ્દ છે નફરત નફરતનો વિરોધી શબ્દ છે પ્રેમ ત્યાર પછી પાંચમો શબ્દ લગોલગ લગોલગનો વિરોધી શબ્દ થશે અથવા દૂર ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર એક સરખા જ વપરાતા હોય તેવા શબ્દો વિચારીને લખો એક વચન અને બહુવચન બંનેમાં એક જ અર્થ થતો હોય બરાબર છે એવા શબ્દો જે છે એ અહીં આપણે દર્શાવવાના છે તો એવા ઘણા બધા શબ્દો છે બેટા એમાંથી આપણે અહીં પાંચ શબ્દોનો ઉલ્લેખ કર્યો છે ચાલો તો જોઈએ ઉદાહરણ આપેલું છે બરાબર છે ઉદાહરણમાં આપણને પોપટ આપેલું છે અને સામે જવાબ પણ પોપટ આવે છે આ બધા બેટા શબ્દો એવા છે કે જે એક વચનમાં પણ એ જ લખાય છે અને બહુ વચનમાં પણ એ જ લખાતા હોય છે ચાલો તો એમાં જોઈએ ઝાડ ઝાડનું બહુ વચન પણ ઝાડ થશે પંખી છે પંખીનું બહુવચન પણ પંખી છે ફૂલ ફૂલનું બહુવચન ફૂલ છે ત્યાર પછી કમળ કમળનું કમળ થશે અને ફળનું ફળ થશે તો ચાલો હવે આપણે પાના નંબર પર પ્રશ્ન નંબર નવ આપવામાં આવેલો છે નીચેની આકૃતિમાં ચાર અક્ષર વાળા એવા શબ્દો મૂકો જેમાં પહેલા બે અક્ષર તર હોય અને જેમનો અર્થ નીચેના વાક્યો મુજબ હોય જુઓ હવે આપણને એક આખું ચક્ર જેવું આપેલું છે એની અંદર આપણને નંબર એક થી લઈને બાર વચ્ચેનું મોટું ચક્ર છે એમાં બધી જગ્યાએ ર લખેલો છે જુઓ અને પછી ત્રીજું ખાનું ત્રીજું ચક્ર ખાલી છે અને ચોથું ચક્ર પણ ખાલી છે તો આવી રીતે આખું એક ચક્ર છે અને એમાં ચાર ખાના આપેલા છે હવે તમે નંબર એક તરફ જાઓ જુઓ બરાબર તમને સ્ક્રીન પર દેખાય છે નંબર એક એની અંદર તમને ત વચ્ચે મોટા ખાનામાં દેખાય છે પછી ર લખેલો દેખાય છે પછી તમારે નીચે જોવાનું છે કે એક ફળનું નામ તો એક ફળ એવું કયું છે કે જે ત ર આવતું હોય ને પાછળના બે જ શબ્દ મૂકો તો આખો શબ્દ બની જાય તો કયા બે શબ્દો છે એવા બુચ બરાબર તો આખો શબ્દ બનશે ત ર બૂચ બરાબર છે તો જુઓ તમને નંબર એક કરીને આપેલું છે એક ફળનું નામ તો એનો જવાબ આપણે નીચે લખ્યો છે તરબૂચ તો એવી રીતે આપણે આ બારે બાર ખાનાઓ જે છે એ સરસ રીતે પૂરવાના છે ચાલો તો બીજા ખાનામાં આપણે જોઈએ તરકસ લખેલું છે ત્રીજામાં તરભાણું ચોથામાં તરવૈયું પાંચમામાં તરકીબ છઠ્ઠામાં તરકટ સાતમામાં તરવાળી આઠમામાં તરકારી નવમામાં તરફેણ દસમામાં તરફણ અને અગિયારમાં મુજુમો અને બારમામાં છે તરવટ તો જુઓ બેટા તમારે તમારી સ્વાપોથીને ફેરવવાની નથી મેં જેવી રીતે લખ્યું છે આડા હોય તો આડા ઊભા હોય તો ઊભા એવી જ રીતે તમારે તમારી શ્વાપોથીમાં લખી નાખવાનું છે બાકી ઘણા વિદ્યાર્થીઓ એવા કરશે કે જે શ્વાપોથી ફેરવતા જશે અને પછી લખતા જશે તો જુઓ જ્યાં ઊભું દેખાય ત્યાં મેં ઊભું લખ્યું છે આડું દેખાય ત્યાં આડું કર્યું છે બરાબર છે એટલે મારી જેમ તમારે જોઈ જોઈને લખી નાખવાનું છે તો ચાલો હવે આપણે આ જે ચક્રમાં જેટલા નામ લખેલા છે એનો તમને વાક્ય અહીં આપેલો છે શબ્દ બરાબર છે શબ્દ સમૂહ અને એ શબ્દ સમૂહનો અર્થ તમારે એની સામે લખવાનો છે તો એક ફળનું નામ તો એવું કયું ફળ આપણે પેલા ખાનામાં લખ્યું છે તો કે તરબૂચ તો આપણે એનો જવાબ લખી નાખીએ તરબૂચ બીજા નંબરનું છે તીરનો ભાથો બરાબર તો તીરનો ભાથો જે છે એનું નામ છે એ તરકસ પછીનો ત્રીજું છે ધર્મ વિધિમાં વપરાતી તાંબાની તાસક બરાબર એને આપણે શું કહેવાય તરભાણું કહીએ બરાબર આપણે પૂજા વિધિ કરીએ છીએ તો એ પૂજા વિધિની અંદર પણ આપણે આ તરભાણાનો ઉપયોગ કરતા હોઈએ છીએ એમાં ભગવાનને સ્નાન કરાવીએ છીએ બરાબર અને આ તરભાણું છે એ કેવું હોય છે તાંબાનું હોય છે ત્યાર પછી ચોથું છે તરવામાં કુશળ તરવામાં કુશળ હોય એને શું કહેવામાં આવે છે તરવૈયો બરાબર ખૂબ નિપુણ હોય તરવામાં ઘણી વખત એવું થાય કોઈ બાળક છે ને એ રમતા રમતા તળાવની અંદર લપસી પડે બરાબર તો એ બાળકને બચાવવા માટે આપણે તરવૈયાને બોલાવવું પડે ને તો એ તરવામાં જે કુશળ હોય એને શું કહેવાય તરવૈયો ત્યાર પછી પાંચમું છે યુક્તિ પ્રયુક્તિ તો એને આપણે તરકીબ કહીશું કે કોઈને તરત જ યુક્તિ સૂજી આવે તો આપણે એમ કહીએ ને તરકીપ યાદ આવી હો ત્યાર પછીનું છે છઠ્ઠું આપણે તરકટ તરીકે ઓળખીશું ત્યાર પછી એક એનું નામ છે તરવાડી તરવાડી નામની એક અટક હોય છે જે આપણે જુઓ તમે સાતમા ખાનાની અંદર લખેલું પણ છે કે તરવાળી ત્યાર પછી આઠ નંબરનું છે શાકભાજી અને ભાજીપાલો એને આપણે તરકારી કહીશું ત્યાર પછી નવ નંબર છે પક્ષ તરફદારી તો આપણે તરફેણ આપણે કોઈનો વાંક હોય ગુનો હોય બરાબર છે તો આપણે એમની તરફેણ કરીએ ને હવે જુઓ મમ્મી સોરી ભાઈ બેન બંને ઝઘડો કરતા હોય તો પપ્પા જે છે બરાબર છે એ બેન હોય ને એ પપ્પા પાસે ફરિયાદ કરવા જાય જો પપ્પા ભાઈલો આમ કરતો તો બરાબર ને તો પપ્પા પછી છે એ બેનની તરફેણ કરતા હોય છે ને અને ભાઈલો માર ખાય છે તો આવી રીતે પક્ષ તરફદારી કરવી એને તરફેણ કહેવામાં આવે છે ત્યાર પછી દસ નંબર છે છે ત્યાર પછી છેલ્લું અને બાર નંબરનું છે બારણા નીચેનો ભાગ એને શું કહેવાય તરવટ સેજમથી જગ્યા હોય છે બારણા નીચે બરાબર છે ને એની અંદર થી હવા છે એ રૂમની અંદર પ્રવેશ

એમાં મેં તારીખ લખી છે દસ એક બે હજાર એકવીસ તમે આ તારીખ પણ લખી શકો છો અથવા તો જે દિવસે વિડીયો મૂકવામાં આવ્યો છે એ દિવસની તારીખ પણ તમે લખી શકો છો બરાબર છે તો ચાલો હવે બેટા ખાસ ધ્યાન રાખવાનું જે છોકરો છે ને એ છોકરાના શબ્દો વાપરશે અને જે છોકરી છે એ છોકરીના શબ્દો વાપરશે હવે જુઓ અહીં મેં મારી રોજ સ્વરૂપે મેં એક અહીં દિનચર્યા મારી લખી છે કે ગઈ કાલે સવારે હું છ વાગ્યે ઉઠી હતી જો અહીં મેં શું મૂક્યું છ વાગ્યે ઉઠી હતી એવું મેં મૂક્યું ને તો છોકરો હશે એ શું લખશે છ વાગ્યે હું ઉઠ્યો હતો બરાબર છે ચાલો ત્યાર પછી આપણે બીજું શું કર્યું દાંત મોં સાફ કર્યા નાહી આ પછી નાસ્તો કર્યો જો છ વાગે ઉઠી પછી મેં દાંત મોં સાફ કર્યા પછી નાહી નાય ને પછી મેં નાસ્તો કર્યો દસ વાગ્યા સુધી પછી મેં વાંચ્યું અગિયાર વાગે નિશાળે ગઈ ગુજરાતી ગણિત સૌની આસપાસ એટલે કે પર્યાવરણ વિષયો ભણી છ વાગે શાળામાંથી છૂટી ઘેર આવીને હાથ પગ ધોયા રમવા ગઈ રમીને મારી ઘેર આવી વાળું કર્યું ઘરકામ કર્યું દસેક વાગ્યા સુધી ટીવી જોયું પછી પ્રાર્થના કરીને સુઈ ગઈ તો ચાલો બધા જ વિદ્યાર્થી મિત્રોએ પોતપોતાની આવી રીતે દિનચર્યા લખવાની છે આ તમારે દિનચર્યા તમારે તમારી સ્વાપોથીમાં લખવાની છે પણ આવી જ રીતે તમારે એક દિનચર્યા તમારી જાતે બનાવવાની છે અને એ તમારે રફનોટમાં લખવાની એટલે તમને ખ્યાલ આવે કે તમે કેવી રીતે લખો છો બરાબર છે તો ચાલો આજના લેક્ચરમાં આપણે અહીં આ પુનરાવર્તન ત્રણ જે છે એ પૂર્ણ કરીએ છીએ જુઓ બેટા ખાસ નોંધ લેજો કે આ જે આપણે પુનરાવર્તન છે એવી જ રીતે તમારે પાઠ્યપુસ્તકમાં પણ પુનરાવર્તન જે છે એ પૂર્ણ પણ કરવાનું છે ફરજિયાત અને કરવાનું છે ખાસ નોંધ લેવાની છે એટલે જેટલા વિદ્યાર્થીઓએ આ સ્વાપોથીમાં તમારે લખતું રહેવાનું છે અને સાથે સાથે પાઠ્યપુસ્તકમાં પણ પૂરવાનું છે પાઠ્યપુસ્તક પણ તમને ચેક કરાવવામાં મંગાવવામાં આવશે તો તમારે બધાએ આજના વિડિયાને સ્ટોપ કરતો જવાનો છે અને લખતો જવાનો છે તમારી સ્વાપોથીમાં અને સ્વાપોથીમાંથી જોઈ અને પછી તમારે તમારા એ પાઠ્યપુસ્તકમાં બધા જ પ્રશ્નો છે એ પૂરા કરી નાખવાના રહેશે ચાલો બાલ દોસ્તો તો આજના લેક્ચરમાં આપણે અહીં આ પુનરાવર્તન ત્રણ પૂર્ણ કરીએ છીએ ત્યાં સુધી રાખીએ છીએ અને હવે હું રજા લઉં છું ત્યાં સુધી આવજો આભાર